હું બહુ જ સારા છું, પણ પેલા જે તમારા મામી છે ને, એ કંસ મામી છે, કંસ મામી. શું બેટા તું કંસ મામી? અરે પાક્કા કંસ મામી છે. જો મારા પછી તમે બહુ જ સારા છો. આમ તો હું તમને આ બધી વાતો નથી જ કહેવાની, પણ મને તો કે તમે તો ઘરના છો, તમને બી તો ખબર હોવી જોઈએ ને કે તમારા મામી કેવા છે. હા બેટા બોલે, શું થયું? મારા કાકી આજે તમારા કંસ મામી છે ને, એમના લખણ તમને ખબર નહીં, એ છે ને જાત જાતના કાવતરા કરે છે. મને કે હું તને આ ઘરની બહાર કાઢી નાખ. ત્યારે એમને ખબર નહીં હું આમલી પતિ ભૂત ભગાડું ને એવી છું. આ તો તમારા મામી છે ને, એટલે હું ચૂપ છું. એ તો નીમના ચોપડા પકડીને એમના ઘરની બહાર ઉડાઈ દઉં ને એવી છું. વરસાદના દેડકા જેવી છે, એવું લાગે છે ને હમણાં લખોટીની જેમ બહાર નીકળી પડશે. બેટા આ તો શું બોલે છે? એ મારા મામી છે. હું તો દેડકાની વાત કરતી હતી. ધરા કાકી તમે બહુ જ સારા છો, પણ આ તમારા મામી છે ને, એમનાથી છેતારો. આવા માણસોથી આપણે છે ને દૂર જ રહેવાનું. મને એમની દાનત નથી સારી લાગતી. એવું લાગે છે કે સુધન અંકલના પૈસા પર જ એમનો ડોળો છે. હા સાચે, આ સુધન અંકલ એમના સીડી પરથી લપસી પડ્યા હતા ને, એ બી એમના જ લીધે. એવું લાગે છે કે એમને જ પગથે તેલ નાખ્યું હશે. પછી શું, આપણે બી જેવા સાથે તેવા. આજે ના તમારા મામી ખુરશી પર બેઠા હોય એમ પડ્યા હતા ને, એ મારા લીધે. ખરા કાકી તમે બહુ ડાયા છો. તમારા લગ્ન થઈ જાય ને એના પછી આ તમારા મામીને છે ને પહેલી જ બસમાં પાછા મેલી આવું. તમારા લગ્ન થઈ જશે પછી અહીંયા રોકાશે ને તો એ મને નહીં પહોંચાય, એ અહીંયા ના રોકાવા જોઈએ. બાકી ફોગદારો મારું છટકી જશે ને, તું છે ને શોધન અંકલ ને બધી જ સાચી વાત કરી દઈશ. સાચે ખરા કાકી તમે સાચવજો હો ને આ મામીથી. હું જઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ઘર તો આજ લાગે છે. વખત સર જમી લેજો. હા તું ભી જમી લેજે. મારી ચિંતા ના કરતી આવી જશે. જીગર આત્મારામ પટેલ, તમે દાઢી મૂછ દેખાય છે તમને? એ એ કેવી રીતે જીગર હોય? હું છું જીગર. કોણ છે તું? હું વકીલ છું. હું વકીલ નહીં. અરે પણ નાના હું વકીલ છું. હા એ તો તમે બોલ્યા ને. હા તો તમે કીધું ને કે હું વકીલ નહીં. અરે એ તો હું મારા માટે બોલ્યો કે હું વકીલ નહીં. તો તમે સેની ના પાડી? અરે યાર મગજ તો દહી કરી નાખ્યું છે યાર આ માણસે. કોણ છે તું? હું વકીલ છું. જા જેને છાપામાં આવી દે. વકીલ છું વકીલ છું યાર, પાછળ પડી ગયો છે, લોહી પી ગયો છે. કામ શું છે? આ જીગર આત્મારામ પટેલ તમે પોતે જ ને. અરે યાર લોહી પી ગયો છે આ માણસ યાર. અરે દાઢી મૂછ દેખાય છે? ના. તો જીગર કોણ હોય? અચ્છા તો પેપર છે આ તમે સાઈન કરો. હે શું છે આ? સોધન શેઠ નામના એક ભાઈ છે અને હું એમનો વકીલ છું. અને તમારે એક દીકરી છે ને શ્રી લક્ષ્મી નામની. હા તો? હા તો એ જ કે સોધન શેઠ તમારી દીકરીને દત્તક લેવાના. એના પેપર છે તમે સાઈન કરી આપો, કેમ કે એ જ્યારે તમારી દીકરીને દત્તક લેશે
तो तमारी मंजूरी नी पण जरूर पड़शे ने। લીમડે ઊંધું લટકાઈ ને દિયોર, અરે પણ એટલું યાદ રાખજે, આજ પછી મારી સામે ભી આવ્યો છે, મારી જબરીનું નામ ભી તારા મોઢે આવ્યું છે, તો તને અને તારા શોધન શેઠને જીવતા નહીં છોડું, જીવતા નહીં છોડું। વકીલને તમે લાફોમાં આવ્યો છે, હું તને છોડીશ નહીં, કેસ ઠોકી દઈશ તારા ઉપર। એ સાંભળ, પાછો મારી સામે આવ્યો છે કે મારા ઘર સામે આંખ ઊંચી કરીને જોયું છે ને, તું યાદ રાખજે, તારા કોર્ટમાં તારા જજની સામે તને ઉભો ચીરી નાખે છે। ચાલ ભાગ, મારી દીકરીને દત્તક લીધી છે, મારી દીકરીને મને પૂછ્યા વિના, મારી દીકરીને આ શું કરો છો તમે? મારા ઘરે વકીલ મોકલશે દિયોર, તું શાંત, જબરી મારી દીકરી છે, હું એમ મારી દીકરી કોઈને નહીં આલું, જો તમે શાંત થઈ જાઓ, શું કરો છો તમે? મારા ઘરે વકીલ મોકલે છે દિયોર, છોડીશ નહીં, હું કોઈને છોડીશ નહીં, કોઈને છોડીશ નહીં, કોઈને છોડીશ નહીં, એક એક નો જીવ લઈ લે, એક એક ને એક એક ને જાન થી મારી નાખે, મારી દીકરીને દત્તક લેવી છે, છોડીશ નહીં કોઈને, હું જબરીનું કોઈ નામ ભી લીધું છે દિયો, તો જીવ લઈ લઈશ એનો, હું છોડીશ નહીં, હું કોઈને છોડીશ નહીં, મેં જાત ઘસીને જબરીને મોટી કરી છે દિયો, જાત ઘસીને, શું કરો છો તમે? એના માટે ભીખ માંગી છે, મજૂરી કરી છે, છોડીશ નહીં કોઈને, હું છોડીશ નહીં, મારી જબરી મારી દીકરી છે દિયો, પોલીસ મને ચોરની જેમ લઈ જઈતી દિયો, બધું સહન કરી છે, મેં એને જન્મ નહીં આલ્યો તો શું થયું? જબરી કાયદેસર મારી દીકરી છે, મેં એને દત્તક લીધી છે કાયદેસર, મારી દીકરીને દત્તક લેવામાં આવે છે, મારી દીકરીને, તમને કાગળિયા ક્યાં છે? એટલે અરે મેં આપણી જબરીને
કાયદેસર દત્તક લીધી છે અને કાગળિયા ક્યાં ગયા? મને નહીં ખબર, તમે જ મૂક્યા હું. કાગળિયા ક્યાંય જ નહીં ગયો. પેપર્સ ગયા ક્યાં? ગયા ક્યાં કાગળિયા? શ્રીલક્ષ્મી, દીકરા ક્યાં ગઈ? આ છોકરી ચોપડીઓ આમ જ મૂકીને ગઈ છે. મને તો એમ હતું કે આજે નહીં તો કાલે તમને ખબર પડશે. શ્રીલક્ષ્મી એની અને લક્ષ્મીની દીકરી. શ્રીલક્ષ્મી કાયમ અમારી સાથે રહેશે. હવે તો શક્ય જ નથી. જીગરે શ્રીલક્ષ્મીને કાયદેસર દત્તક લઈ લીધી છે. એનો અર્થ એ થયો કે ડર હતો કે જો શોધને આ વાતની ખબર પડશે તો એને શ્રીલક્ષ્મી ગુમાવી પડશે. લક્ષ્મી અમારી સાથે જીવે. હવે જો શોધન ને ખબર પડે તો જીગર કાયદેસર દાવો કરી શકે છે કે લક્ષ્મી ને એને દત્તક લીધી છે. એનો અર્થ એ થયો કે એ લક્ષ્મી શોધન અને લક્ષ્મી દીકરી હોવા છતાં દીકર અમને ક્યારે નહીં સોંપે. No.
જીકરે આજ સુધી શ્રી લક્ષ્મીને અમારાથી દૂર રાખી. એને શોધન સાધની બાયબંધી પણ તોડી નાખી હતી. વર્ષો સુધી એને કોઈને કોન્ટેક્ટ નહોતો કર્યો. એ કદાચ એટલા માટે ક્યારે નહોતો ઈચ્છતો કે અમે બધા શ્રી લક્ષ્મીને મળીએ અને શ્રી લક્ષ્મીને પણ અમારા બધાથી દૂર રાખી. અરે શ્રી લક્ષ્મીને પણ એવું સમજાવી દીધું કે શોધનથી દૂર રહે. એ તો લક્ષ્મીની છેલ્લી ઈચ્છા હતી. લક્ષ્મી શા માટે આવું વિચારે કે એની દીકરી એના સગા બાપથી દૂર રહે. શિખરે શ્રી લક્ષ્મીને દત્તક લીધી છે. શોધન તો એનો સગો બાપ છે ને. એક જીગર શ્રી લક્ષ્મી પર કોઈ દાવો કેવી રીતે કરી શકે? પણ શ્રી લક્ષ્મી શોધનની દીકરી છે એની કોઈ સાબિતી નથી. અંબિકા શું થાય છે તને? અંબિકા બોલ કઈ. અંબિકા કઈ વસ્તુ ક્યાં મૂકી છે તને ખબર ના હોય. શોધનીઓ પૈસા ના જોડે જબરી આપણી પાસેથી લઈ જશે. શું કરીશું આપણે? કોઠીમાં માથું મેલીને પોખ મેલવાનો વારો આવશે. એ કાગડિયા હોય તો એના મોઢે મારી શકાય કે એમ? સાનો તું મારી દીકરી મારી પાસેથી લઈ જાય? જબરી મારી દીકરી છે. આખા મહેતા ખાનદાન પર કેસ ઠોકે દો. જે દાડાથી મારી મારી દીકરીને દત્તક લેવાની વાત કરી છે એ લોકોએ, ત્યારથી મારી છટકી છે દિયો. કોઈને નહીં છોડે દિયો, કોઈને નહીં છોડે. ક્યાં જાવ છો તમે? છોડ મને હું આપણે જબરીને લેવા જાઉં છું. આજે તો દિયો, આજે તો એનો હાથ પકડીને ખેંચીને આપણા ઘરે લાવી દિયો.
દુશ્મન કરે એવા દિયો આજે નહીં છોડું એને છોડ મને શાંત થાવ તમે મારા મારી કરી કઈ નહીં થાય શું કરું શું કરું હાથ પર હાથ મેલીને બેઠો રહું તું તો તને લાઈફ પર લોચા થઈ જશે દીવ એ લોકો આપણી જબરીના એવા થઈ ગયા છે માથી આયા તા આંગણે ખોળો પાથરીને ઉભા હતા ધરાબેન એમના સૌભાગ્યને સંભાળીને ગયા આપણે ના માનીએ તો આ રીતે આપણને કીધા વિના જબરીને દત્તક લઈ લેવાની હોય મારે તો મારી દીકરી આજે ને આજે પાછી જોઈએ આજે ને આજે હવે તો આપણી જોડે એને દત્તક લીધા એના કાગળિયા થી નહીં શાંત થાવ સમજો થોડું જે કાગળિયા બી આપણી જોડે હોત ને તો આપણે કઈક કરી શકતા વાત જો કોર્ટ કચેરી સુધી ગઈ ને તો કઈ નહીં કરી શકીએ આપણે જબરી આપણી દીકરી નહીં એ શોધન ભાઈની જ દીકરી છે જબરી મારી દીકરી નહીં આપણી જબરી આપણી દીકરી નહીં જબરી મારી દીકરી નહીં સારું થયું વાસુદેવ અને દેવકીએ જસુદા મા પર કેસ ના કરી બાકી આ ટકરું માખણ ખવડાવે પછી બી જસુદા મા કોર્ટમાં કેસ હારી જાય પુરાવામાં આખું ગોખડ્યું ગામ રડ્યું બી કેમ ના હો એમ કઈ કૃષ્ણ ભગવાન જસુદા મા ના થોડા થઈ જાય કોર્ટમાં કેસ થાય કે ના થાય પાસે આપણે લાઈફ નો કેસ હારી છે આજે આપણી જબરી નહીં આપણે અનાથ થઈ ગયા આપણે અનાથ થઈ ગયા આપણે નક્કી થયું હતું કે આપણે સાથે જઈશું તારે મારા પહેલા નથી જવાનું સાચું કહું તું તારી હાલત જોઈતો ડરી ગયો હતો મને લાગ્યું કે આપણે અલગ થઈ જઈશું તારે મારા પહેલા નથી જવાનું બસ સમજાય
समय आवशे त्यारे बधुं कहीश। कायम माटे जता पहेला तमने बधुं कहीने जईश। छतां पण तू मने कहे के त्यां तू बेभान थई त्यारे तू कई श्री लक्ष्मी विषय कहवा मांगती थी पर समझ ना पड़ी के शू शू दादाजी। अरे बेटा बोल। दादाजी मैं थोड़ी बार आराम करी लो। मैं सवार थी कहीं नहीं जमया थोड़ू जमी लो। हूँ दादीजी जोड़े रहूँ छू तुम्हें दवा भी आपी दईश। अरे बेटा थोड़ू जमी लो। मारे तमारा पहला नथी जवानो तमारे पण मारा पहला नथी जवानो। सारू जमी लईश। जी, एक बात पूछो। जे बात तमे दादाजी नी सामे नथी कही शक्या ए बात तमे मने कहशो। श्री लक्ष्मी दादीजी एक तो ये बात तमे जानी गया छो कि आवी हालत में भी तमे बस मारू नाम बोलता था। साचो कहजो शू बात छे। जिगरे तने दत्तक लीधी छे। दादीजी मारा पापा ने मने दत्तक लेवानी कोई जरूरत नथी। ए भले मारा सगा बापा ना होय મારા માટે એ મારા સગા બાપા થી બી મોટા છે। દાદુ તું જોધન અને લક્ષ્મી ની દીકરી છે। જાણું છું મારા મા બાપ છે એમણે મને જન્મ આપ્યો છે પણ દાદીજી જીવું તો મારા બાપા નો જ ને। મારા માથે એમને એટલા ઉપકાર કર્યા છે ને કે હું મારું આખું જીવતર ખર્ચી નાખું ને હું બી ઓછું પડે। ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠાઈ લેનાર કૃષ્ણ ભગવાન પણ યશોદા માના વાલનું દૂર નતા ઉતારી શક્યા। પછી હું તો એક દીકરી છું હું બસ અહીંયા એટલા માટે રહું છું કે મારા પપ્પા સહી સલામત રહે એમના લગ્ન થઈ જાય અને એ બાને હું મારા ભાઈ જોડે રહી શકું મારા દાદા દાદી જોડે રહી શકું એમની સેવા કરી શકું। રબ કાયમ માટે અહીંયા ના રહી શકે। અમે બધા તારા નથી દાદીજી મેં બધા મારા જ છો પણ જોડે રહેવાનો હક તો બાપાનો
નાનો અમથો જીવ છું, તો બી દેવી માએ મારા માથે આટલો મોટો ધર્મ સંકટ મૂકી દીધો છે. એક તરફ મારા સગા પપ્પા છે, તમે બધા છો, તો બીજી તરફ મારા બા બાપા છે. એમણે એમણે મને જન્મ નહીં આપ્યો, પણ મને જિંદગી આપી છે. મારા બાપાએ મને એટલા માટે દત્તક લીધી કે કુતરો જો મને ખબર પડી જાય એ મારા સગા બાપા નથી, તો એ મને આ કાગળિયા બતાવી શકે કે જો જો જબરી બેટા, ભલે તું મારા કાળજાનો કટકો ના હોય, પણ મારા કાગળિયાનો કટકો જરૂર છે. મારા બાપા છે ને થોડા મૂર્ખ છે, સાચે. અરે એમને કોણ સમજાવે કે તમારી આ જબરી તમને છોડીને ક્યાંય નહીં જાય, ક્યાંય નહીં જાય. સગા પપ્પા શું ઉપરથી ભગવાન બી મને આઈને કહી દે, તો બી હું મારા બાપાને મેલીને ક્યાંય ના જો, ક્યાંય નહીં. દાદીજી, એક દાડો તમે જ મને કીધું તો ને કે આખી દુનિયામાં સૌથી વધુ સ્વાર્થી માં હોય છે. આજે હું તમને કહું છું કે આખી દુનિયામાં સૌથી વધુ નિસ્વાર્થી એક દીકરી હોય છે. તમે બધા મારા છો, આ ઘર પરિવાર મારો છે, પણ એક દાડો મારે મારા પાપા જોડે પાછું જવું પડશે, અને એ દાડે તમે મારા માટે આશીર્વાદ આપીને મને વિદાય આપજો. આજે હું બે હાથ જોડીને તમારી જોડે કઈક માંગુ છું, બને તો આજ પછી કોઈ દાડો મારા બાપા જોડે મને દત્તક ના માંગતા. હા દાદીજી, ગરીબ બાપની બંધ મુઠ્ઠીનો સવાલ છે, કોઈને ના કહેતા કે હું કોણ છું. જે દાડે કોઈને ખબર પડી ગઈ ને એ દાડે હું અહીંયાથી જતી રહીશ. મારા બાપા જોડે છે, પણ મને નહીં, અંબિકાબેન. અંબિકાબેનની અચાનક તબિયત બગડી,
કઈક તો થયું છે ધારા. અંબિકાબેન ની અચાનક તબિયત બગડે છે ત્યારે શોધન, પ્રદ્યુમન ભાઈ ઓમ બધા હાજર છે. છતાંય અંબિકાબેન ના મોઢા પર માત્ર ને માત્ર એક જ નામ છે, શ્રી લક્ષ્મી. એ શ્રી લક્ષ્મી તરફ આંગળી ચીંધીને કઈક કહેવા માંગતા હતા. એવી કઈ વાત હતી જે બોલી ના શકે? એવી કઈ વાત હતી જેના કારણે એમની આવી સ્થિતિ થઈ? ધરા, અંબિકાબેન ને ખબર તો નથી પડી ગઈ ને કે શ્રી લક્ષ્મી શોધન ની દીકરી છે? નહીં મામી, નહીં મામી, આવું નહીં થવું જોઈએ. જો આવું થશે તો મારા અને શોધન ના લગ્ન અટકી જશે. અને મમ્મીજી, એ તો શોધન ને કીધા વિના રહેશે જ નહીં. અને જો શોધન ને ખબર પડી ગઈ તો? નહીં મામી, નહીં મામી, આવું નહીં થવું જોઈએ. આ ઘરમાં તો હવે અમારા લગ્ન કરતા પણ વધારે ચર્ચા શ્રી લક્ષ્મી ને દત્તક લેવાની થઈ રહી છે. ક્યારેક તો મને ડર લાગે છે મામી કે આ બધા હવે દસ સાચે જ શ્રી લક્ષ્મી ને દત્તક ના લઈ લે. મામી, આપણને કીધા વગર શોધન કે કોઈ વકીલ ને મળતો હોય તો? જો આ વાત જીગરને ખબર પડી તો શું? એ વિચાર જીગરભાઈ ને ખબર પડે તો એ મારા મારી પર ઉતરી આવે. મામી, શોધન તો કોઈ વકીલ ને મળ્યો નથી, પણ એક વકીલ જરૂર જીગર ને મળ્યો છે. એટલે એમ જ કે મેં જ એક વકીલને કહ્યું હતું કે જીગરને મળીને એમ કે શોધન શ્રી લક્ષ્મીને દત્તક લઈ રહ્યો છે. પપ્પાજી, મને મમ્મીજીની બહુ ચિંતા થાય છે. શું એમને શ્વાસની તકલીફ રહે છે? પહેલા પણ એકવાર એમની તબિયત અચાનક બગડી છે. મને લાગે છે કે આપણે મોટા ડોક્ટર પાસે જવું જોઈએ, જરૂરી બધા જ રિપોર્ટ કરાવવા જોઈએ. સારું છે કે આજે આપણે બધા ઘરમાં હતા. અરે કેવું બને કે મમ્મીજી એકલા હોય તો શું થાય? દાદીજીને ઠીક તો થઈ જશે ને? હા બેટા, સારું જ છે. અને કઈ તકલીફ થશે આપણે ડોક્ટર્સને બતાવીશું. હા હા, દાદીજીને હાલત જોઈને તો ડરી ગયો તો. અરે નહીં બેટા, ડરવાનું નહીં. શું છે કે હવે અમારી ઉંમર થાય એટલે આવું બધું થોડું થાય. પપ્પાજી, આવું નહીં બોલો ને, તમને શા માટે કઈ થાય? મમ્મીજીની ટ્રીટમેન્ટ માટે મુંબઈ જઈએ. અંબિકાબેનની ટ્રીટમેન્ટ માટે મુંબઈ નહીં, જીગરના ઘરે જાઓ. સાચું કહું છું, જીગરના ઘરે લઈ જાઓ. જીગરભાઈના ઘરે કેમ? અંબિકાબેનની તબિયત બગડી ત્યારે એમના મોઢે કોનું નામ હતું? મમ્મીજી શ્રી લક્ષ્મીને બોલાવી રહ્યા હતા. હા, દાદીજી બેને જ બોલાવી રહ્યા હતા. હા, મને પણ એવું લાગ્યું હતું કે મમ શ્રી લક્ષ્મીને કંઈક કહેવા માંગતી હોય. અંબિકાબેન શ્રી લક્ષ્મીને નહીં, આપણને કંઈક કહેવા માંગતા હતા. આવી સ્થિતિમાં પણ એમના મોઢે માત્ર ને માત્ર શ્રી લક્ષ્મીનું નામ હતું.
જુઓ પ્રદ્યુમન ભાઈ, અમે તો છોકરી વાળા કહેવાઈએ એટલે અમારાથી વધુ કઈ બોલાય નહીં, પણ અંબિકાબેનની ચિંતા થાય છે એટલા માટે કહું છું. અંબિકાબેનનો જીવ શ્રીલક્ષ્મીમાં છે. આ ઘરની ખુશી માટે તમે બધા જ સાચા નરવારો, એના માટે શ્રીલક્ષ્મીનું આ ઘરમાં રહેવું બહુ જરૂરી છે. મને તો હજુ અહીંયા આવ્યા બસ થોડાક જ દિવસો થયા છે, છતાંય મને શ્રીલક્ષ્મી વગર બિલકુલ ગમતું નથી. કેટલી ઢાળી અને વાલી છોકરી છે. શ્રીલક્ષ્મી હશે તો અંબિકાબેનને કોઈ ટ્રીટમેન્ટની જરૂર નહીં પડે. અને સાચું કહું તો શ્રીલક્ષ્મી અંબિકાબેનનું કેટલું ધ્યાન રાખે છે, જાણે કે એના સાચા જ દાદી હોય. ઉપાડીને બેન માનું છું. શોધન, પપ્પાજી, હું એક વાત કહું. લગ્ન પછી હું આ ઘરની બહુ ભલે હોઉં, પણ આ ઘરની લક્ષ્મી એ તો હું શ્રીલક્ષ્મીને જ માનીશ. તારો જીવ અને મારું સૌભાગ્ય માત્ર શ્રીલક્ષ્મીના લીધે જ અખંડ છે. હું તો કહું છું કે શ્રીલક્ષ્મીને દત્તક લઈ લો. શુભ કામમાં મોડું શું કામ કરવાનું, મારી વાત માની લો. ના, જીગર ક્યારેય નહીં માને. હા તો આપણે જીગર ભાઈ અને પાયલબેનને અહીં જ બોલાવી લઈએ તો. અરે વાત તો કરી હતી જીગર સાથે. જીગર ના આપણે પૈસે ઘર લેશે ના અહીં રહેવા આવશે, એને આપણી કોઈ મદદ જોઈતી જ નથી. શોધન કુમાર, અત્યારે મદદની આપણને જરૂર છે. મને તો લાગે છે કે જીગર અને પાયલ સાથે તમારે લોકોએ વાત કરવી જોઈએ. શોધન બેટા, મને એમ છે કે હું જાતે જઈને જીગર સાથે વાત કરીશ અને એને મનાવી પણ લઈ. જીગર અને પાયલ માની જાય તો સારું છે, અને અમે ત્રણે જણા આપણા ઘરે રહે તો વાંધો શું છે. ઠીક છે ડેડ, તમે વાત કરી છું. ખબર નહીં કેમ મને લાગી રહ્યું છે કે જીગર નહીં માને, છતાંય આજે હું એની સાથે વાત કરીશ.